વધીએ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે જે વિગત મળી રહી છે તે અનુસાર કોરોનાના દર્દીઓને ઓક્સિજન ન મળતું હોવાની ફરિયાદને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે તાત્કાલિક નવી ઓક્સિજન ટેન્ક ખરીદવામાં આવી કારણ કે ફરિયાદ થઈ રહી હતી 20,000 લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક લગાવવાની કામગીરી અત્યારે શરૂ થઈ છે વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેને કારણે તંત્ર દ્વારા હવે આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે एसएससी हॉस्पिटल खाते एक नवी कोविड बिल्डिंग उभी करवामां आवी रही छे के जेमां कोविडना दर्दीओने सारवार आपवामां आवशे हाल ज्यां सारवार आपवामां आवी रही छे त्यां ज सारवार आपवामां आवशे परंतु जो जरूर जणाय अने दर्दीओनी संख्या वधी जाय तो तेना बेकअप प्लानना भागरूपे आ बिल्डिंग बनावामां आवी छे अने ऑक्सिजन सहितनी जे सुविधाओ छे ते पण उभी करवामां आवी रही छे 20,000 लीटर कैपेसिटीनी आ विशेष जे ऑक्सिजन टैंक छे ते अहीं मंगावामां आवी छे अने जे नवी बिल्डिंग छे तेनी साथे कनेक्ट करवामां आवशे અંદાજે 30 લાખથી વધુની કિંમતની આ નવી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સતત જે ઓક્સિજન નહીં મળતા હોવાની ફરિયાદો બાદ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને વધારાની ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે કંપનીના જે નિષ્ણાતો છે તેઓ અહીં આવી પહોંચ્યા છે અને ટેન્કને ટૂંક સમયમાં આ જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ત્યાર પછી તેને કાર્યરત કરવામાં આવશે અંદાજે 15-20 દિવસમાં આ જે નવી ઓક્સિજન ટેન્ક છે તે કાર્યરત થઈ જશે एसएससी हॉस्पिटल में हाल जो हयात कोविड वोर्ड है कोविड बिल्डिंग है त्या दर्दियों ने समयसर ऑक्सिजन पूरता प्रमाण में नहीं मळतो होवानी अनेक फरियादों बाद कोविड एसटी डॉक्टर विनोद राव द्वारा आ अंगे की समीक्षा करवामां आवी हती अने आगोतरा आयोजन भागरूपे वधु ऑक्सिजन की व्यवस्था करवाना भागरूपे आ नवी टैंक मंगावामां आवी छे आगामी दिवसों में जो दर्दियों की संख्या वधे અને વધુ ઓક્સિજનની જરૂર પડે તે માટે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન નિકિત સોની સાથે યુનુસ ગાઝી TV9 વડોદરા તો વડોદરાથી આ રિપોર્ટ આપે જો કોરોનાના દર્દીઓને ઓક્સિજન ન મળતો હોવાની ફરિયાદને લઈને કાર્યવાહી થઈ છે જેમાં તાત્કાલિક નવી ઓક્સિજન ટેન્ક ખરીદવામાં આવી રહી છે આ એક આગોતરું આયોજન કહી શકાય 20,000 લીટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક લગાવવાની કામગીરી બરોડામાં શરૂ થઈ